હેલો એવરીવન, આજના વિડીયો લેક્ચરમાં આપણે શીખવાના છીએ આપણા 18મા ચેપ્ટરનો આગળનો ટોપિક આપણે કન્ટિન્યુ કરીએ છીએ. આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં શીખી ગયા દેહ જળ વિશે અને એના વિશે માહિતી મેળવી હતી. આજે માહિતી મેળવીશું બ્લડ ગ્રુપ વિશેની, રુધિર જૂથ વિશેની. મનુષ્યની અંદર વાત કરીએ તો મુખ્ય ચાર રુધિર જૂથ આપણને જોવા મળે છે. જેમ કે આપણે રુધિર જૂથ જોઈએ, જેમ કે એ બી, એ બી અને ઓ, આવા ચાર પ્રકારના રુધિર જૂથ છે. આપણે આગળ પણ વાત કરીશું કે હજુ રુધિર જૂથની અંદર કયા કયા ડિવિઝન થાય, જેમ કે પોઝિટિવ અને નેગેટિવ વિશેની. પહેલા જોઈએ કે રુધિર જૂથ વિશેની માહિતી કયા વૈજ્ઞાનિકે આપી છે. આપણને 1900ની સાલમાં લેન્ડ સ્ટીનર નામના સાયન્ટિસ્ટે આ રુધિર જૂથ વિશે શોધ્યું છે. રુધિર જૂથ સમજતા પહેલા આપણે એક કોન્સેપ્ટ ક્લિયર કરી લઈએ કે રુધિર જૂથ શેના આધારે શોધવામાં આવે છે. જેમ કે આપણે વાત કરીએ આરબીસીની, તો આરબીસી ઉપર તમને જ્યાં ડોટ દેખાય છે, આરબીસીનું કોષરસ પટલ લઈ લઈએ અને એના ઉપર શું હાજર હોય, એન્ટીજન. આ એન્ટીજન અને આપણે જે ઇમ્યુન સિસ્ટમ માટેનું જે એન્ટીજન લઈએ છીએ, બંને કેવા છે, અલગ છે. આ એન્ટીજન એ આપણા શરીરની અંદર એક ફોરેન પાર્ટિકલ્સ નથી, મતલબ કે એક વિદેશી ઘટક નથી. આ શું છે, આપણા શરીરની, જેમ કે આપણે તમે કોષરસ પટલ વિશે ભણ્યા હશો, તો એની અંદર કોષરસ પટલના બહારનું જે સ્તર છે, જેમ કે હું તમને અહીંયા બતાવું કે આ લઈ લઈએ આપણું કોષરસ પટલ, કોઈ પણ કોષનું કોષરસ પટલ લઈએ, લિપિડ બાયલેયર એની રચના હોય એ આપણને ખ્યાલ છે. શર્કરાની એક આખી શૃંખલા, આ શર્કરાને આપણે એન્ટીજન તરીકે લઈએ છીએ. શું સમજવા માટે, રુધિર જૂથને સમજવા માટે. આ એક શું છે, શર્કરાની એક શૃંખલા, મતલબ કે આ જે રુધિર જૂથ છે એ કેવા પ્રકારની છે, તો સહપ્રભાવિતા દર્શાવે છે. મતલબ કે મમ્મી માંથી એક જીન લઈશું અને એક પપ્પા માંથી જીન લઈશું અને બંનેમાંથી બંનેના એક્સપ્રેસ થશે ને એ પ્રમાણે આપણું બ્લડ ગ્રુપ જોવા મળે છે, જે તમારા 12મા ધોરણની અંદર સરસ મજાનો આખો એક ટોપિક આપેલો છે. હવે શીખીએ રુધિર જૂથ. જેમ કે મેં તમને હાલ જ કીધું, મુખ્ય ચાર પ્રકારના રુધિર જૂથ છે, એ બી, એ બી અને ઓ રુધિર જૂથ. ચલો પહેલા વાત કરીએ રુધિર જૂથ એ. સમજી લો કે મારું બ્લડ ગ્રુપ એ છે, તો મારા રુધિરની અંદર રહેલો જે આરબીસી છે એ આરબીસી ઉપર શું હાજર હોય, એન્ટીજન. એ એન્ટીજનનું નામ છે એન્ટીજન એ. હવે ખાસ સમજો, હમણાં આપણે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા છે એ પ્રમાણે આરબીસી એ શેમાં જોવા મળે, આપણને રુધિરવાહિનીના રુધિર રસમાં જ હાજર હોય. તો આજુબાજુ શું હાજર છે, રુધિર રસ હાજર છે. આ રુધિર રસમાં સામે શું, એન્ટીબોડી હાજર હોય. આ એન્ટીબોડી એ કયા છે, એન્ટીબોડી એન્ટી બી, મતલબ એકબીજાના વિરુદ્ધ છે. જેમ કે એન્ટીજન એ અને આપણા રુધિર રસમાં શું હાજર છે, એન્ટી બી એન્ટીબોડી. એન્ટીબોડીનું નામ છે એન્ટી બી. ઓકે, આવું કેમ જોવા મળે છે, કે એક નાનું એવું એક્ઝામ્પલ લઈએ. જેમ કે હું સમજી લઉં, આ આપણો એન્ટીબોડી છે, આ એન્ટીજન છે. આ બંનેનું જોડાણ ક્યારે થાય, જ્યારે બંને કેવા હોય, એકબીજા માટેના સ્પેસિફિક હોય. જેમ કે હું લઈ લો અહીંયા એન્ટીજન એ અને એન્ટીબોડી એ, તો જ એ એકબીજા સાથે જોડાઈ શકે છે. જેમ કે તમને શરદી થઈ હોય, તો શરદી માટેનો જે વાયરસ છે એ વાયરસ દાખલ થયા પછી સામે આપણી બોડી શું ઉત્પન્ન કરે, એન્ટીબોડી ઉત્પન્ન કરવાનું, તો એના માટેનો કેવો હોય, સ્પેસિફિક હોય, તો જ એ એના સાથે જોડાઈ શકે, નહીંતર જોડાતા નથી. તો અહીંયા સમજી લીધું કે અહીંયા એન્ટીજન એ છે, તો સામે શું જોવા મળે, એન્ટી બી એન્ટીબોડી. રુધિર જૂથ બી, સમજી લો કે કોઈ વ્યક્તિનો બ્લડ ગ્રુપ બી છે, તો એના આરબીસી ઉપર જે એન્ટીજન હશે એ કયા એન્ટીજન છે, બી એન્ટીજન.
એના રુધિર રસમાં કયા એન્ટીબોડી હોય? એન્ટી એ એન્ટીબોડી એના રુધિર રસમાં હાજર હોય. ત્રીજી વાત કરીએ રુધિર જૂથ એબી. આ એબી રુધિર જૂથને આપણે સર્વગ્રાહી તરીકે ઓળખીએ છીએ. આ જે એબી રુધિર જૂથ વાળા વ્યક્તિઓ છે બધાનું રુધિર લઈ શકે. કેમ લઈ શકે છે એને સમજી લઈએ. જેમ કે એમનો આરબીસી છે એના પર બે વસ્તુ હાજર છે, એ એન્ટીજન પણ છે અને બી એન્ટીજન પણ છે. પણ એમનું જે રુધિર રસ છે એની અંદર એન્ટીબોડી શું છે? ગેરહાજર છે. મતલબ કે આ વ્યક્તિ જો કોઈ પણનું બ્લડ લેશે તો આ જે પ્રક્રિયા થવાની તે થશે નહીં. મતલબ કે જો આ બંને, કારણ કે એના પાસે એના રુધિર રસમાં તો શું નથી, એન્ટીબોડી છે જ નહીં, તો બહારથી કોઈ પણ એન્ટીજન આવશે તો પણ કોઈ પ્રક્રિયા થવાની નથી. એટલા માટે એના પછીનું જે રુધિર જૂથ છે ઓ રુધિર જૂથ, સર્વદાતા રુધિર જૂથ. કેમ સર્વદાતા છે એને જોઈ લઈએ. જેમ કે એનું આરબીસી લઈ લઈએ તો એના આરબીસી ઉપર શું નથી દેખાતું, અહીંયા કોઈ પણ એન્ટીજન દેખાતો નથી. ફક્ત ને ફક્ત એના રુધિર રસ માં શું હાજર છે? એન્ટીબોડી. બંને એન્ટીબોડી હાજર છે, એ પણ છે અને બી પણ છે. એટલા માટે આ વ્યક્તિઓએ કોઈનું પણ બ્લડ લઈ શકતા નથી. આપણને ખ્યાલ છે, જેમ કે સમજી લો કે એબી વાળા વ્યક્તિનું બ્લડ હું જો ઓ વાળા વ્યક્તિને આપું તો શું થાય? એના આરબીસી ઉપરના જે એન્ટીજન છે એ આના બોડીમાં જવાના. એની એના પાસે શું હાજર છે? એન્ટીબોડી હાજર છે, એ પણ હાજર છે અને બી પણ હાજર છે. તો શું જોડાઈ નહીં જાય? જોડાઈ જશે. અને આરબીસી શું પામે? નાશ પામશે. કે એટલા માટે આ વ્યક્તિ બધાને આપી શકે છે પણ કોઈનું લઈ શકતા નથી. કોણું લઈ શકશે? ફક્ત અને ફક્ત એનું જે સરખું ઓ વાળા વ્યક્તિનું જ એ લઈ શકે છે. ઓકે, શાયદ તમને આ કોન્સેપ્ટ ક્લિયર થયો હોય. ચાલો હજી એક વસ્તુ થોડી વિચારો કે જો કોઈ પણ વ્યક્તિનું આપણે બ્લડ લઈએ, જેમ કે હું સમજી લઉં કે કોઈ રુધિર જૂથ એ વાળા વ્યક્તિનું બ્લડ આપણે આપીએ છીએ સર્વગ્રાહી રુધિર જૂથ એ બી વાળાને, તો એના રુધિર રસમાં શું હાજર છે? એન્ટીબોડી બી હાજર છે અને અહીંયા એન્ટીજન બી હાજર છે. તો શું અહીંયા જોડાઈને પ્રક્રિયા થવી ન જોઈએ? પ્રક્રિયા થઈ શકે, પરંતુ આપણે જ્યારે પણ બ્લડ ડોનેટ કરીએ છીએ એ દરમિયાન બીજા કોઈ વ્યક્તિને જ્યારે આપવામાં આવે તો એમાંથી શું દૂર કરવામાં આવે? આ જે એન્ટીબોડીને દૂર કરીને પછી જ આપવામાં આવે છે. એટલા માટે આ પ્રોબ્લેમ થતી નથી. નહીતર શું થાત કે એન્ટીબોડી એન્ટીબી અહીંયા હાજર છે અને એનો એન્ટીજન અહીંયા છે, તો પ્રક્રિયા સાથે જોડાઈને આરબીસી નાશ પામવું જોઈતું હતું, જેમ અહીંયા શીખ્યા હતા આપણે. પણ એવું થતું નથી, કારણ કે જ્યારે પણ બ્લડ આપીશું ત્યારે શું કરવામાં આવે? એને પ્યુરિફાય કરવામાં આવે. પ્યુરિફાય કર્યા પછી જે વ્યક્તિને જેની જરૂરિયાત હોય એ જ આપવામાં આવે છે. એટલા માટે આ પ્રોબ્લેમ જોવા મળતી નથી. એના પછી જોઈ લઈએ કે આપણે રુધિર જૂથ પોઝિટિવ અને નેગેટિવ વિશેની વાત કરીએ. પોઝિટિવ અને નેગેટિવ માટે પણ એક એન્ટીજન જવાબદાર છે, જેનું નામ છે RH એન્ટીજન. સૌપ્રથમ શેમાંથી શોધાયો છે? રેસસ નામના વાંદરામાંથી આપણે શોધ્યો છે. એટલા માટે એનો RH લેવામાં આવે છે. જેમ કે જોઈ લઈએ કે એ વાળો એન્ટીજન કોઈ વ્યક્તિનો રુધિર જૂથ એ છે તો એની પોસિબિલિટી બે થાય, એ પોઝિટિવ અને એ નેગેટિવ. તો એ પોઝિટિવ ક્યારે થશે? જેમ કે અહીંયા સમજી લો કે શાયદ એના પાસે RH એન્ટીજન હાજર, તો એનું રુધિર જૂથ કેવું થશે? રુધિર જૂથ પોઝિટિવ થવાનું, મતલબ એ પોઝિટિવ. જો RH ગેરહાજર તો એનું રુધિર જૂથ શું થવાનું? નેગેટિવ થશે. એ જ પ્રમાણે બીની વાત કરીએ, અહીંયા શાયદ સમજી લો હું કે અહીંયા RH એન્ટીજન છે તો આ વ્યક્તિનું બ્લડ ગ્રુપ કેવું થયું? પોઝિટિવ. અને જો ગેરહાજર હશે તો નેગેટિવ. એ જ રીતે એ અને બી માટે પણ લાગુ પડશે. તો એના આધાર પરથી આપણે જોઈએ તો રુધિરના આટલા પ્રકાર પડશે: એ પ્લસ, એ માઇનસ, બી પ્લસ, બી માઇનસ, એ બી પોઝિટિવ, એ બી નેગેટિવ, ઓ પોઝિટિવ અને ઓ નેગેટિવ. હવે તમે મને આન્સર આપો કે જો કોઈ વ્યક્તિનું એક્સિડન્ટ થયું હોય અને આપણને એનું બ્લડ ગ્રુપ ચેક કરવા માટેનો ટાઈમ નથી, તો આપણે એ વ્યક્તિને કયું બ્લડ ગ્રુપ આપી શકીએ? કયું આપી શકીએ? નોર્મલી ઓ નેગેટિવ આપી શકીએ છીએ.
કેમ કારણ કે આપણા પાસે એવો ટાઈમ છે નહીં કે એનું રુધિર આપણે ચકાસી લઈએ. જો ટાઈમ નથી તો આપણે ડાયરેક્ટ એ વ્યક્તિને કયું આપી શકીએ, ઓ નેગેટિવ આપી શકીએ, ઓ પોઝિટિવ આપી શકીએ. ને કદાચ એવું બની શકે કે એ વ્યક્તિ ઓ નેગેટિવ પણ હોઈ શકે. ઓકે, તો જ્યારે પણ આવી કોઈ કન્ડિશન ઊભી થાય ત્યારે કયું રુધિર જૂથ આપવામાં આવે છે, ઓ નેગેટિવ આપવામાં આવે. એના પછીનો એક ટોપિક આપ્યો છે એરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ વિશેનો. આ એરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ એ પોઝિટિવ અને નેગેટિવ દ્વારા ઉત્પન્ન થતી એક કન્ડિશન છે. જેમ કે સમજી લઈએ કે એની અંદર કોઈ એક માતા અને પિતા બંનેના બ્લડ ગ્રુપ ગમે તે લઈ શકાય, પણ એની અંદર જે આર એચ પોઝિટિવ અને નેગેટિવ સાથેનો અહીંયા કલ્ચર લીધેલો છે. જેમ કે સમજી લઈએ કે માતાનો જે રુધિર જૂથનો આર એચ એન્ટિજન છે કેવો છે, ગેરહાજર છે અને પિતામાં હાજર છે, તો આમનું રુધિર જૂથ કેવું થયું, નેગેટિવ. અને પહેલાં આમનું પોઝિટિવ. સમજી લઈએ કે એમનું જે પ્રથમ બાળક છે એનું રુધિર જૂથ શું છે, પોઝિટિવ. મતલબ કે એના પાસે શું હાજર છે, આર એચ હાજર છે, આર એચ એન્ટિજન હાજર છે. આપણને ખ્યાલ છે કે માતા અને બાળક એકબીજાથી શેના દ્વારા જોડાયેલા હોય, ગર્ભનાળ દ્વારા જોડાયેલા હોય. હવે આ પ્રોબ્લેમ ક્યારે થશે કે જ્યારે આરબીસી ના ઉપર રહેલા આ જે આર એચ એન્ટિજન છે એ પ્રસૂતિ વખતે ક્યાં જવાના, માતાના બોડીમાં દાખલ થશે. ક્યાં દાખલ થવાના, માતાના બોડીમાં. હવે આપણને ખ્યાલ છે એ પ્રમાણે બહારથી જો કોઈ એન્ટીજન આવે તો સામે શું ઉત્પન્ન થાય, એન્ટીબોડી ઉત્પન્ન થાય. માતાના શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય કોણ અગેન્સ્ટ ઉત્પન્ન થાય, આર એચ એન્ટીજન ના અગેન્સ્ટ આર એચ એન્ટીબોડી ઉત્પન્ન થાય છે. પ્રથમ બાળક સરળતાથી જન્મી જશે એને કોઈ પણ પ્રોબ્લેમ જોવા મળશે નહીં. પરંતુ કયા બાળકને પ્રોબ્લેમ જોવા મળશે, સમજી લે કે બીજું બાળક, બીજું બાળક પણ શું જન્મે છે, પોઝિટિવ જન્મે છે. તો પ્રોબ્લેમ અહીંયા થશે કે જે બીજું બાળક છે એના જે આરબીસી છે બધા જ આરબીસી તૂટી જશે. શા માટે તૂટશે, કારણ કે માતાની અંદર જે એન્ટીબોડી ઉત્પન્ન થયા હતા પણ અગેન્સ્ટ આર એચ એન્ટીજનના અગેન્સ્ટ, એ ક્યાં દાખલ થઈ જવાના, બીજા બાળકમાં દાખલ થશે. મતલબ બધા જે એન્ટીબોડી છે ક્યાં દાખલ થઈ જવાના, અહીંયા અને એના સાથે જોડાઈ જશે. જોડાયા પછી આરબીસી શું પામશે, નાશ પામશે. મતલબ કે જે આ બાળક જે જન્મેલું બાળક છે એ એક કે બે દિવસમાં મૃત્યુ પામશે. તો આ એક એરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ, એરિથ્રોબ્લાસ્ટોસિસ આપણે ઇરિથ્રોસાઇટ્સ આરબીસીને એરિથ્રોસાઇટ્સ તરીકે ઓળખીએ છીએ. મતલબ કે આરબીસી અહીંયા નાશ પામે, આ બાળકને કમળો થવાના ચાન્સીસ વધી જાય છે. તો આ જે આપણે શીખ્યા એ શેના વિશેનું છે, રુધિર જૂથ વિશેની માહિતી છે. અને એક નાનો એવો ટોપિક આપ્યો છે બુકની અંદર, આર એચ જૂથથી થતા એક કોમ્પ્લિકેશન એરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ વિશે. Thank you.